Hi friends, how are you? I hope you all are fine. Friends, aje to apne opposite sikhvana chhe. Apne bolye ne upar, niche, raat, divas, agar, pachad. Ene shu kevay virodhi shabd kevay ne? Ene english ma shu kehiye chhe opposite. Opposite etle virodhi. First of all, day, date, name and roll number lakhiye chhe. Ane pachhi lesson number 15. 15 lesson number shu chhe opposite. Opposite એટલે વિરોધી તો આપણે જોઈએ તો શું કહે છે એલિફન્ટ એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ જો આપણને ખબર છે આર્ટિકલ ક્યાં કયું આવે એ ઈ આઈ ઓ યુ હોય તો એન આવે ને તો અહીંયા ઈ થી ચાલુ થયું એટલે એન આવે એન એલિફન્ટ એક હાથી ઇઝ અ બિગ એનિમલ શું કહે છે એક હાથી છે એ એક મોટું એનિમલ એટલે પ્રાણી છે હાથી મોટું પ્રાણી છે રેબિટ ઇઝ અ સ્મોલ બિગ નો ઓપોઝિટ શું થઈ ગયું સ્મોલ અહીંયા શું આવશે નાનું બરાબર ને સસલું કેવું છે નાનું છે એટલે ધ રેબિટ ઇઝ અ સ્મોલ એનિમલ સસલું નાનું છે તો એવી જ રીતે FAR ફાર એટલે દૂર તો એનું ઓપોઝિટ શું થઈ જાય ફાર નિયર ફાર એટલે દૂર નિયર એટલે નજીક FAR ફાર એટલે દૂર NEAR નિયર એટલે નજીક FAR ફાર એટલે દૂર NEAR નિયર એટલે નજીક પછી શું છે ગુડ મેડમ મને ગુડ લખી દો ને આપણે બોલીએ ને ગુડ એટલે સારું GOOD ગુડ એટલે સારું તો BAD બેડ એટલે ખરાબ શું થશે BAD બેડ એટલે ખરાબ આપણે બોલીએ છીએ ને બેડ મેનર્સ બેડ મેનર્સ એટલે ખરાબ ટેવ તો બેડ એટલે ખરાબ શું થશે ખરાબ અને ગુડ બરાબર ને ગુડ કઈ રીતે આવે છે દીર્ઘવાળું આવે ને યસ તો ગુડ બેડ સારું ખરાબ બરાબર ને લાફ એટલે હસવું આપણે લાફ ક્રાય કરીએ છીએ ને લાફ એટલે LAUGH લાફ એટલે હસવું અને CRY ક્રાય એટલે રડવું લાફ એન્ડ ક્રાય LAUGH લાફ એટલે હસવું અને CRY ક્રાય એટલે રડવું બરાબર ને તો હવે આગળ આપણે જોઈએ તો શું કે છે એક્સરસાઇઝ એ ચૂઝ ધ ઓપોઝિટ ફોર ઈચ પિક્ચર ફ્રોમ ધ વર્ડ ગિવન બિલો એન્ડ રાઇટ ધેમ ઇન ધ બ્લેન્ક્સ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા એટલે આપણને તમે જોશો ને તો નીચે બ્રેકેટ્સ એટલે ખાલી જ કાઉન્સમાં આપેલા જ છે એના ઓપોઝિટ એને આપણે પ્રોપર ખાલી જગ્યામાં લખવાના છે તો લખીશું ફ્રેન્ડ્સ એમાં સૌ પહેલા શું આવે છે આ કોણ છે મોટું આ કોણ છે અરે કીડી આપી દીધી હાથી અને કીડી બિગ એન્ડ સ્મોલ તો બિગ નો સ્પેલિંગ શું થશે ફ્રેન્ડ્સ BIG બિગ એટલે મોટું તો એનો ઓપોઝિટ શું આવશે યસ શું આવશે SMALL સ્મોલ સ્મોલ એટલે નાનું થાય ને BIG બિગ એટલે મોટું SMALL સ્મોલ એટલે નાનું SMALL સ્મોલ એટલે નાનું બિગ તો સ્મોલ BIG તો SMALL સ્મોલ પછી સેકન્ડ શું છે ટોલ ઝીબ્રા ઊંચો હોય ને કોનાથી તો કે ડોગ એટલે કૂતરાથી તો ટોલ શોર્ટ ટોલ એટલે ઊંચું શોર્ટ એટલે ટૂંકું તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે યસ TALL ટોલ ટોલ એટલે શું આવશે ઊંચું અને શોર્ટ શોર્ટ એટલે SHORT શું થશે SHORT શોર્ટ જો શોર્ટમાં SH છે એટલે કયો શરણાઈ નો સ આવશે અને ટૂંકું શું આવશે ટૂંક
ટુકુ બરાબર ને શું આવશે ટુકુ એસ એચ ઓ આર ટી શોર્ટ એટલે ટુકુ ટોલ તો શોર્ટ ટોલ તો શોર્ટ શોર્ટ તો ટોલ બરાબર ને તમને આમાં પૂછે ટોલ નું ઓપોઝિટ તો શોર્ટ પણ શોર્ટ નું ઓપોઝિટ બોલે તો તમારે શું લખવાનું ટોલ લખવાનું યાદ રહેશે ને ફ્રેન્ડ્સ તો ચલો નેક્સ્ટ શું છે આ ગ્લાસ કેવો છે આખો ભરેલો છે એટલે શું કહેવાય છે ફૂલ એન આખો ખાલી છે તો શું કહેવાય છે એમ્પ્ટી ફૂલ એન્ડ એમ્પ્ટી તો ફૂલ નો સ્પેલિંગ શું છે એફ યુ ડબલ એલ ફૂલ ફૂલ એટલે આખો ભરેલા હોય ને એને કહેવાય ફૂલ તો સામે શું આવશે એમ્પ્ટી ઈ એમ પી શું છે ઈ એમ પી ટી વાય એમ્પ્ટી એમ્પ્ટી માં શું આવશે મ અડધો આવશે ને ટને દીર્ઘાય એમ્પ્ટી એટલે ખાલી ઈ એમ પી ટી વાય એમ્પ્ટી એટલે ખાલી ઈ એમ પી ટી વાય એમ્પ્ટી એટલે ખાલી તમે રોજ દિવસમાં બે ગ્લાસ સવારે એક ગ્લાસ અને રાત્રે એક ગ્લાસ દૂધ પીઓ ને રોજ બે ગ્લાસ દૂધ પીઓ છો દૂધ પી લ્યો પછી મમ્મીને શું કહેવાનું એમ્પ્ટી ગ્લાસ એમ્પ્ટી એટલે ખાલી ગ્લાસ બરાબર ને એમ્પ્ટી ઈ એમ પી ટી વાય ઈ એમ પી ટી વાય એમ્પ્ટી એટલે ખાલી એફ યુ ડબલ એલ ફૂલ એટલે ભરેલું અને ઈ એમ પી ટી વાય એમ્પ્ટી એટલે ખાલી યસ પછી શું આવે છે ઓલ્ડ તો શું આવશે ઓ એલ ડી ઓલ્ડ શું બોલાય છે ઓલ્ડ ઓલ્ડ એટલે શું થશે વૃ એટલે વ અને રૃ બરાબર ને વૃદ્ધ જો ધ કેમ લખવાનો આમ કરીને આમ અને અડધો ધ વૃદ્ધ બરાબર ને તો વૃદ્ધ આ રીતે લખવાનું થશે અને બોલવાનું શું ઓ એલ ડી ઓલ્ડ એટલે વૃદ્ધ તો યુવાન જે હોય છે એને શું કહેવાય છે વાય ઓ યુ એન જી જો યુ નો સ્પેલિંગ કેમ છે વાય ઓ યુ પછી એન જી વાય ઓ યુ એન જી યંગ એટલે યુવાન શું થશે યુવાન વાય ઓ યુ એન જી યંગ એટલે યુવાન ઓ એલ ડી ઓલ્ડ એટલે વૃદ્ધ તો વાય ઓ યુ એન જી યંગ એટલે યુવાન વૃદ્ધ અને યુવાન દેખાય છે ને વૃદ્ધ ઓલ્ડ એન્ડ યુવાન બરાબર ને તો આ પણ આપણું એક ઓપોઝિટ છે અરે આ તો આપણને બધાને ખ્યાલ આવે છે ને ફ્રેન્ડ્સ ચલો જોઈએ હવે શું આવશે યસ હવે છે રાઈટ તો રાઈટ નો સ્પેલિંગ શું છે યસ આર આહા આર આઈ જી એચ ટી રાઈટ એટલે સાચું બરાબર ને શું થશે રાઈટ એટલે સાચું તો રોંગ રોંગ નો સ્પેલિંગ શું છે ડબલ્યુ ઓ આર એન જી ડબલ્યુ ઓ ડબલ્યુ ઓ આર એન જી રોંગ રોંગ એટલે રોંગ એટલે શું થશે ખોટું બરાબર ને આપણે સુધારી લેવાનું ડબલ્યુ આર એન જી રોંગ એટલે ખોટું પછી શું આવે છે આપણું લાસ્ટ શું છે હેપી આ ખુશ ખુશ છે ને અને આ સેડ એટલે દુખી છે ને તો શું આવશે હેપી તો એચ એ ડબલ પી વાય હેપી હેપી એટલે ખુશ તો સામે શું આવશે એસ એ ડી સેડ એટલે દુખી બરાબર ને હેપી એચ એ ડબલ પી વાય હેપી એટલે ખુશ અને સેડી સેડ એટલે દુખી તો આ રીતે તમારે બધાએ બધા જ ઓપોઝિટ વિથ સ્પેલિંગ મસ્ત રીતે લર્ન કરી લેવાનું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ